કેશોદના સોદરડા ગામે સીતરા માતાજીના મંદિરે દર વર્ષે શ્રાવણ માસના સાતમના દિવસે સીતરા માતાજીના મંદિરે સાતમની ઉજવણી સાથે મેળો યોજાય છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. કેશોદ તાલુકાના સોદરડા ગામે સીતરા માતાજીનું પ્રાચીન મંદિર આવેલ છે, જ્યાં દર વર્ષે શ્રાવણ માસમાં સાતમના દિવસે ભવ્ય મેળો ભરાય છે. મેરામાં કેશોદ તાલુકાના અનેક ગામના લોકો દર્શને અને મેરાનો લાભ લેવા આવતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. વર્ષોની ચાલી આવતી પરંપરા મુજબ શ્રાવણ માસની સાતમના દિવસે અહીંયા મેળો ભરાય છે. સીતરા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે તેવી આસ્થા સાથે અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને મેળાનો આનંદ માણે છે. સીતરા માતાજીનું મંદિર અંદાજિત 90-95 વર્ષ જૂનું છે. મંદિરની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષની પરંપરા મુજબ દર વર્ષે શ્રાવણ માસના પહેલીને બીજી સાતમ અને ચૈત્ર માસની સાતમના દિવસે મેળો ભરાય છે. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ. મારું ગામ સોદર શીતળા માતાનો પૂજે રહ્યો છે. મારું નામ મનોજભાઈ દિલીપભાઈ ચાવડા. અહીંયા શીતળા માતાની પૂજા સેવા કરું છું અને આ મંદિર બહુ પૌરાણિક છે. એક વર્ષમાં અહીંયા 3 મેળા ભરાય છે. ચૈત્ર મહિનાનો શીતળા સાતમનો મેળો અને શ્રાવણ મહિનામાં 2 મેળા ભરાય છે. આજુબાજુની ગામડામાંથી હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો અને બાળકો આવે છે. માતાજીને માનતા માને છે. જે લોકોને પગ દુખતા હોય પગને માનતા કરે છે, હાથ દુખતો હોય એને માટે હાથ કરે છે. શરીરમાં ખંડવાળા આવે મીઠું માને છે. ઘર બરોબર માનતા કરે, સાકર બરોબર માનતા કરે છે. ફૂલે નાળીને એવું માનતા કરે છે અને હજારોની સંખ્યા આ માતાજીને બહુ મહિયા છે. દૂર દૂરથી માણસો બધા આવે છે અને એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું. જય માતા.